અત્યારે જે કૃષિ બિલના વિરુદ્ધની અંદર જે ત્રણ અધ્યાદેશ સરકારે બહાર પાડ્યા છે તેની વિરુદ્ધમાં જે દિલ્હી ખાતે પંજાબના, હરિયાણા અને મેરઠના અને રાજસ્થાનના કિસાનો દ્વારા જે આંદોલન થઈ રહ્યા છે, રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને સમર્થન કરે છે અને ભારત સરકાર આ કૃષિ અધ્યાદેશ પાછો ખેંચે તે અત્યંત જરૂરી છે. કેમ કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને તેમાં 80% વસ્તી કિસાનોની છે. આ કિસાન ત્રણ અધ્યાદેશની વાત કરીએ, ત્રણ અધ્યાદેશની અંદર પહેલો અધ્યાદેશ કે ભાઈ તમે એનો સ્ટોક રાખી શકો છો, બીજો અધ્યાદેશ છે કે ભાઈ તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, અને ત્રીજો અધ્યાદેશ છે ભાઈ તમે વાણિજ્યક સેવાઓ. આ ખરેખર આ બિલ લાવવાની કોઈ જરૂરત જ નથી. સરકારે ખરેખર મિનિમમ સપોર્ટ પ્રાઇસ જેને MSP કહેવાય તે MSPનો પ્રાઇસ નક્કી કરીને ખરેખર ખેડૂતોને આપવી જોઈએ. આજે ભારત દેશના 90% કિસાનો એવા છે કે તે પોતાનો માલ સબ્જી મંડીમાં અથવા કાંટો દલાલોને વેચે છે. ફક્ત 10% જ માલ સરકાર લે છે. કેમ કે સરકાર આ MSP પ્રાઇસ નહીં બનાવી અને ખરેખર કિસાનોને નુકસાન થઈ રહેલું છે. કિસાનોનો પાક ખરેખર સરકારે લેવો જોઈએ, પણ સરકાર બહાના બનાવી અને આનો જે બોજ છે તે બીજાની પર નાખવા માંગે છે. આજે કિસાન જે ખેતી પકવે છે તેનો માલ માર્કેટમાં લઈ જાય છે. ખરેખર કિસાનોને પૈસાની જરૂર છે, એને સ્ટોક કરવાની જરૂર નથી. પરંતુ આ અધ્યાદેશથી મોટા મોટા ઉદ્યોગપતિઓ આ ખરીદ જે માલ ખરીદ કરીને સ્ટોક કરશે અને તેને કાળા બજાર કરશે. સમજ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર આ ઉદ્યોગપતિઓ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરશે અને કોન્ટ્રાક્ટ કરી અને નીચા ભાવે તેની સાથે માલ ખરીદ કરશે, અને જ્યારે માલ પાકશે ત્યારે એ ઊંચા ભાવનો માલ જે કોન્ટ્રાક્ટની પદ્ધતિથી જે કિસાનોએ માલ નક્કી કર્યો છે તે પદ્ધતિ જ એને આપવો પડશે, જેથી એ નુકસાનકર્તા છે. એટલે અમારી માંગણી, રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની પણ માંગણી એ છે કે ભાઈ આ ભારત સરકારે જે ત્રણ અધ્યાદેશ જે આ મૂકેલા છે ખરેખર પાછા ખેંચે, નહીં તો આવનાર દિવસોની અંદર ભારત દેશના કિસાનો અને ખાસ કરીને ગુજરાતના કિસાનો આ બાબતે આંદોલન છેડશે અને તેની જે કંઈ નુકસાન થાય તેની સંપૂર્ણ જવાબદારી ભારત સરકારની રહેશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.